આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત. રોજની જેમ આજે પણ જાણીએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આપણે આજનું પંચાંગ. વિક્રમ સંવત 2078 ઈસવીસન 2022 અષાઢ વદ 9 તારીખ 22/7/2022 શુક્રવાર. આજનો સૂર્યોદયનો સમય સવારે 6:14 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:19. આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ. રાત્રે 11:03 મેષ રાશિ સમાપ્ત થશે અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ. આજનું નક્ષત્ર છે ભરણી. તો મિત્રો હવે જોઈએ આપણે આજનું રાશિફળ. શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. મેષ રાશિ. મેષ રાશિ વાળા માટે આજે જૂના સંબંધો અને યાદ તાજી કરવાનો દિવસ છે. મિત્રો આજના દિવસે કંઈક એવી મુલાકાતો થાય જેમાં તમે તમારા જીવનના ભૂતકાળને યાદ કરીને આનંદ માણી શકો. આજે કોઈ નાનું ધર્મ કાર્ય પણ થઈ શકશે અને એનાથી પણ મન પ્રફુલ્લિત રહેવાનું છે. વૃષભ. વૃષભ રાશિવાળાએ આજે થોડીક ચોકસાઈ રાખવાની જરૂરિયાત છે અને એમાં પણ ખાસ કરીને આર્થિક બાબત ઉપર. પૈસા લેવા આપવા, કોઈ જગ્યા પર ઇન્વેસ્ટ કરવા, બેંકમાં ભરવા જાઓ ત્યારે ધ્યાન રાખવાનું છે, ઉપાડવા જાઓ તો ધ્યાન રાખવાનું છે, ઇન્સ્યોરન્સના માટેના જેવું કોઈ કાગળિયા હોય તો એમાં સાઇન કરવામાં ધ્યાન રાખવું પડશે. તો આજે થોડી સજાગતા જરૂરી રહેશે તમારા માટે. મિથુન. મિથુન રાશિવાળા માટે આજે જાહેર જીવનમાં અગત્યના કામ કરવાનો દિવસ છે. મિત્રો આજે જો તમે જાહેર જીવનમાં જોડાયેલા હોવ ને તો આવા કામો પર ધ્યાન આપજો, એનું મહત્ત્વ સમજજો અને સમજાવજો. ચોક્કસપણે તમને સારો લાભ પ્રાપ્ત થાય. આજે આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવું પડે પણ મિત્રો લાભની વાત એ છે કે સાંજના છેડે આપણે આપણા અગત્યના કામો બહુ જ સરસ રીતે પૂર્ણ કરી શકીશું. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે આખો દિવસ વ્યસ્ત રહેવાનો દિવસ. પોતાના કામો, ઓફિસના સંસ્થાકીય કામો, સામાજિક કામોમાં દોડધામ કરવી પડે. આ દોડધામ માંડ માંડ પહોંચી વળો ત્યાં કંઈક અગત્યનું કામ વધારાનું આવે અને આ કામમાં આપણી વ્યસ્તતા વધી જાય અને દિવસના અંતે થોડોક માનસિક થાક અનુભવાય. પણ મિત્રો બહુ સરળતાથી તમે આજના બધા કાર્ય પૂર્ણ કરી શકવાનો છે, એ તમારા માટે એક લાભની વસ્તુઓ રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે પોતાની વાણીમાં મીઠાશ ઉમેરવાની છે. મીઠાશ છે તો એને જાળવી રાખવાની છે. ચોક્કસ આજે કંઈક અગત્યના કામો અને એમાં પણ ખાસ કરીને સંતાનો સાથે જોડાયેલા કામોમાં ધ્યાન આપવું પડશે. એમાં કંઈક ગરબડ થતી દેખાય છે પણ તમે તમારી વાણીનો ઉપયોગ કરીને એમાંથી સરળ રીતે બહાર નીકળી શકશો. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે બધી જ બાબતમાં મહેનત કર્યા પછી પણ થોડુંક ચિંતાનું આવરણ આવતું દેખાય છે. કામ સરળતાથી થશે, મહેનત કરશો, સરળતાથી આગળ વધી શકશો. પણ મિત્રો કંઈક નાની કોઈ બાબત એવી હશે જે તમને સતાવશે અને એ બાબતે તમારે ચિંતા કરવી પડશે. ધીરજ રાખજો. સરળતા અને સફળતા સાથે ચાલતી હોય છે. ઉતાવળ આપને હંમેશા પાછા પાડે છે. તુલા. તુલા રાશિવાળા માટે આજે કંઈ નાનકડી યાત્રા થઈ શકે છે. વ્યાપારિક હોઈ શકે, સામાજિક હોઈ શકે, આનંદ માટે હોઈ શકે, નાની યાત્રા ચોક્કસ થશે અને આ યાત્રાથી લાભ
ચોક્કસ થવાનો છે. આજે તમે તમારા અગત્યના કામો પર પણ ધ્યાન આપી શકશો અને વ્યાપારિક કામોમાં સારી સફળતાઓ મળે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કામકાજમાં અચાનક ઘરાકી આવી જાય, માણસોની કમી પડતી હોય એવું લાગે, મિત્રો ડરવાનું નથી, કુટુંબનો સહકાર બહુ સરસ રીતે મળશે અને આજના કામકાજમાં બહુ જ સરસ રીતે તમે આગળ વધી શકશો, કામને પહોંચી વળશો અને સારો લાભ દિવસના અંતે પ્રાપ્ત કરી શકશો. ધનરાશિવાળા માટે પણ આજે થોડીક વધુ મહેનત કરવાનો દિવસ. પણ મિત્રો મહેનત યોગ્ય દિશામાં કરજો, કારણ કે આજે સફળતા મળે, મોટી સફળતા મળે એવા સંજોગો છે. તો આપણે ખરી દિશામાં જ્યારે મહેનત કરીએ ને ત્યારે આપણે સારી સફળતાઓ બહુ જ ઝડપથી મળતી હોય એવો અનુભવ થાય છે. આજે ગણતરી મૂકીને કામ કરશો તો મનના ધારેલા કાર્યો પૂરા કરી શકશો. મકર રાશિવાળાએ આજે સરકારી કામોમાં, કોર્ટના કામોમાં, કોઈક બીજા કચેરીને લગતા કામોમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે. એમાં કંઈક નાની મોટી ભૂલ ન થાય એનું ધ્યાન ચોક્કસ રાખજો. મિત્રો હંમેશા શાંત મને વિચારીને સમજીને કરેલા કાર્યો સારું ફળ આપે જ છે, તો આજે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. કુંભ રાશિવાળા માટે આજે પરદેશથી જોડાયેલા કામોમાં સફળતા, તે સિવાય સંતાનો અને તેના સંતાનો જો હોય તો આવા કામોમાં તમને આજે સારી સફળતા મળે ને એ લોકો તરફથી તમને એક આશ્વાસન પ્રાપ્ત થાય, એવું આશ્વાસન મળે કે ભવિષ્ય અમે ચોક્કસ સમજીને બનાવી રહ્યા છે ને એમાં આગળ વધી રહ્યા છે. મીન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત મનમોટાવ ટાળવાનો છે, વાણીમાં મીઠાશ જાળવી રાખવાની છે. આ બે પાસાઓને સમજશો અને આગળ વધશો તો ચોક્કસ આજે સારી સફળતાઓ મળે અને જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરવાનો મોકો મળે. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો માનવી જીવનની સૌથી મોટી લડાઈ પોતાના વિચારો સાથે લડે છે, સંજોગો સાથે નથી લડતો. તો ચોક્કસ આપણે આપણા વિચારોને એટલા સંતુલિત રાખવા જોઈએ તો આવી લડાઈમાં આપણો જ વિજય થાય. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો નારિયેલનું પાણી એક કુદરતી મિનરલ વોટર છે, તો માંદગીમાં ખાસ આ પાણીનો ઉપયોગ આપણે કરવો જોઈએ. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો આજનો ઉપાય, આપણી પાસે જે સુખ છે ને એમાં સંતોષ માનવાનો છે, કારણ કે આપણે જાતે સુખી થઈ શકીએ છીએ પણ બીજા કરતાં વધારે સુખી થવામાં આપણે દુઃખી થઈએ છીએ. તો આ બાબતો આજે જીવનમાં ચોક્કસપણે જોડીને ચાલજો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.